કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી અંગ્રેજી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ અઢાર દસ બે હજાર ચોવીસના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણમાં અંગ્રેજી વિશેની જે આપણી પરીક્ષા છે તે કુલ ચાલીસ કોણનું પેપર હશે અને તમારે મિત્રો આ જે પેપર છે એ પેપરની અંદર જ જવાબો પણ લખવાના આવશે પ્રશ્ન નંબર એક છે એનો અ છે પ્રશ્નોવાંચી યોગ્ય ઉત્તર સામે મિત્રો સાચાની નિશાની કરવાની છે અ પહેલો પ્રશ્ન છે હુ કેમ ઇન ધ નેસ્ટ તો આપણો જવાબ આવશે અ સ્નેક બરાબર બીજું છે હુ જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ તો આપણો જવાબ આવશે બિલી એન્ડ કીવી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્ર પરીક્ષા માટે ધો બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મોસ્ટ ટાઈમ બી બ્લુ મુજબ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટની તમારે જરૂર છે તો અહીંયા મિત્રો જે તમને વોટ્સઅપ નંબર આપેલો છે તેના ઉપર સંપર્ક કરી અને તમે પ્રશ્નપત્રની પીડીએફ અને એસાઇનમેન્ટની પીડીએફ માત્ર નજીવી કિંમતમાં મેળવી શકો છો ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ બોક્સ ડૂ ટુ ગેટ ધ ગ્રેપ્સ ગ્રેપ પેસ તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે જમ્પડા અગેઇન એન્ડ અગેઇન ચોથું છે વોટ વોઝ હેન્ હે હેન્ગિંગ ફ્રોમ ધ બ્રેન્ચ બ્રાન્ચિસ બરાબર બ્રેન્ચ બ્રાન્ચિસ તો જવાબ આવશે મિત્રો બંચ બંચેસ ઓફ ગ્રેપેસ પાંચમું છે વોટ ડીડ ધ વિલેજર્સ ડૂ તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે બેટ ધ ડોંકી વિથ સ્ટિક્સ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકનો બી છે આપેલા ચિત્રો જોઈએ યોગ્ય શબ્દ ફરતે રાઉન્ડ કરવાનો છે અહીંયા દ્રાક્ષ આપેલી છે તો એને ગ્રેપ્સ કહેવાય તો આપણે અહીંયા ઓરેન્જ નહીં કહેવાય એટલે ગ્રેપ્સ ઉપર રાઉન્ડ કરીશું આ કેળાને બનાના કહેવાય અહીં મિત્રો સૂરજમુખી છે એને સનફ્લાવર કહેવામાં આવે છે જે મિત્રો અહીંયા રીંગણ છે એને બ્રિન્ઝલ કહેવાય રેલગાડી છે એને ટ્રેન કહેવાય બરાબર પ્રશ્ન મિત્રો બે છે એનો અ છે આપેલા ચિત્રોને યોગ્ય શબ્દો સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ છે અહીંયા આ જૂનો છે મોબાઈલ છે અને ન્યૂ છે એટલે કે અહીંયા આ આધુનિક સ્માર્ટફોન છે બરાબર પછી આ મિત્રો શોર્ટ છે નાનું છે લોંગ છે એટલે મોટું થશે તો આપણે જોડકો એ રીતે બનાવીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે એ ફાસ્ટ છે સસ્લો ફાસ્ટ દોડે એટલે ફાસ્ટ આપણે ઉપર કરીશું અને કાચ બહુ સ્લો ચાલે છે તો આપણે એને સ્લો ઉપર આ રીતે રાઉન્ડ કરીશું એટલે કે જોડકો જોડીશું મિત્રો અહીંયા થીન બરાબર પાતળું છે અને ફેટ એટલે જાડું છે બરાબર તો એવી રીતે આપણે જોડકું જોડીશું બરાબર અહીં મિત્રો લાઈટ અને હેવી બરાબર ઉપર આ રીતે કરીશું આગળ વાત કરીશું બી છે આપેલા પેલા ચિત્રો યોગ્ય ફરતે રાઉન્ડ કરવાના છે અહીં મિત્રો આ કલર છે એપલનો રેડ છે તો આપણે રેડ એની ઉપર કરીશું આ છે ગ્રે કલર છે બરાબર બ્લેક નથી ગ્રે છે એટલે ગ્રે ઉપર કરીશું આ કલર છે બરાબર જે ગાજર છે એનો કલર ઓરેન્જ છે પછી અહીંયા મિત્રો આ જે પાન છે એ ગ્રીન કલરનું છે અને અહીંયા મિત્રો આ જે છે એ પિંક કલરનું શામરૂપ છે બરાબર હવે વાત કરવાના છે બી આપેલા આકા જોઈ યોગ્ય શબ્દ પરથી રાઉન્ડ કરો અહીંયા મિત્રો જે આપેલો છે રાઉન્ડ એ રેક્ટેંગલ છે કે લંબ ચોરસ છે આ ગોળ છે વર્તુળ એને સર્કલ કહેવાય આ ચોરસ છે એને સ્ક્વાયર કહેવાય મિત્રો અહીંયા ત્રિકોણ છે એને ટ્રેંગલ કહેવાય બરાબર હવે આપણે બી જોઈશું કૌંસમાં પહેલા શબ્દો વડે ખાલી પૂરી વાક્ય પૂર્ણ કરો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર પહેલું છે વાક્ય ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો ડક બતક છે ઇટ ઇઝ અ યલો કારણ કે યલો કલરની છે ઇટ સ્વિમ સ્વિમ્સ ઇન વોટર અને તે વોટરની અંદર તરે છે બીજું છે વાક્ય છે ધીસ ઇઝ અ સ્પેરો આ ચકલી છે ઇટ ઇઝ અ બ્રાઉન તે બ્રાઉન કલરની છે ઇટ હેઝ અ બ્લેક બેક બરાબર અને તેની ચાંચ છે એ કેવી છે બ્લેક છે પ્રશ્ન મિત્રો ચાર એનો આજ છે જો ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય એક્શન વર્લ્ડ પસંદ કરી લખો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જે એક્શન છે ક્લેમ્પ છે આ ડાન્સ કરે છે આ સિંગ ગાવે છે વોલક કરે છે બરાબર વોક કરે છે ચાલે છે અને રાઇટિંગ લખે છે બી છે આપેલા ચિત્રો ઘણી સંખ્યા અંગ્રેજીના અંકોમાં લખો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ દડા છે કુલ સાઈઠ છે બરાબર એને આપણે સિક્સટી કહીશું તો સિક્સ્ટી બોલ છે અહીંયા પતંગ છે મિત્રો ફિફ્ટી એઇટ છે તો આપણે એને અઠ્ઠાવન લખીશું ફિફ્ટી એઇટ ગણવાના છે અને લખવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દસ દસની જોડ છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ જોડ છે એટલે સાહીઠ અને ચાર પેન્સિલ આ છે એટલે સિક્સટી ફોર છે બરાબર ચોથું છે એની અંદર મિત્રો જોઈશું અહીંયા પાંચ પાંચની જોડ બનાવી છે કુલ સાત જોડ છે સાત પચું પાત્રે એટલે કે થર્ટી ફાઈવ બલૂન છે બરાબર પાંચમું છે એની અંદર મિત્રો જોઈશું પાન આપેલા છે એ કુલ ટ્વેન્ટી નાઇન છે પાન તો આપણે ટ્વેન્ટી નાઇન લખીશું આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્નપત્ર છે આવી રીતે પૂછાવાનું છે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા